નમસ્કાર. નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો શેરબજારના ધબકારા. તો શેરબજારના ધબકારા દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું ખાસ શેર માર્કેટની, જે ગઈકાલે ઘણી બધી ચર્ચા કરી હતી. ખાસ જે ગ્લોબલ લેવલ પર શું સ્થિતિ છે તે તમામ બાબત પર આપણે ચર્ચા આ પ્લેટફોર્મ થકી કરી હતી. ત્યારે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવો માહોલ રહ્યો છે, કેવો કારોબાર રહ્યો છે માર્કેટમાં, તેના પર ચર્ચા કરીશું. સાથે જ વાત કરીશું ખાસ કે આજે માર્કેટ ખુલશે ત્યારે કેવી ખાસ પરિસ્થિતિ રહી શકે છે, ખાસ કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ફોકસમાં રહેશે, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટના લેવલ્સની આપણે ચર્ચા કરીશું, અને ખાસ સમાચાર શું છે કે જેની અસર આજે થઈ શકે છે, અને આજે પણ જે વાત કરીશું ગ્લોબલ લેવલ પર કેવા સંકેત મળી રહ્યા છે તેના પર આપણે ચર્ચા કરીશું. આ તમામ બાબતની ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે શેર માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની. હરીશભાઈ, સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો સૌથી પહેલા માર્કેટની સ્થિતિ અંગે ચર્ચા કરીએ. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કેવો રહ્યો માર્કેટનો કારોબાર, ગ્લોબલ લેવલ પર પણ શું સંકેત મળ્યા, અને સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે કેવી અસર આજે જોવા મળશે, આજે શું પરિસ્થિતિ? જો માર્કેટનો જે એક્ટિવિટી હતી એ આમ ડલ જ હતી, એવી કંઈક મને એક્સ્ટ્રાઓર્ડિનરી સમજમાં ના આવી. બટ હા, આપણે વાત કરવા જઈએ પોઈન્ટ પ્રમાણે તો ઓકે, માર્કેટમાં તેજી થોડી જોવા મળી છે, 100 પોઈન્ટની તેજી. હવે જયારે તમારી નિફ્ટી 24,000 ને 25,000 ની નજીક છે, મીન્સ એ રેન્જમાં છે, અને ત્યાં તમને 100 પોઈન્ટની તેજી જોવા મળે, રાઈટ? તો એને આઈ ડોન્ટ થિંક સો દેટ ઇટ ઇઝ ધેટ ગુડ અ મૂવ. નિફ્ટીમાં એટલીસ્ટ 1% મુવમેન્ટ તમને જોવા મળે તો આપણે સમજીએ કે હા, માર્કેટમાં કંઈક ધમજાય. 1% મિનિમમ કહું છું, રાઈટ? 1% ની મુવમેન્ટ જ મીન્સ તમને એવો ઉછાળો તમને જોવા નથી મળતો. હા, મેબી દિવસના હાઈ લો માં તમને 1% મૂવ જોવા મળે તો ઓકે, વી કેન સે હા ઠીક છે. પણ હવે 1% વોટ કેન એન ઇન્ટ્રાડે ટ્રેડર ડુ? ઇન્ટરડે ટ્રેડર ને તો પછી આઈ ડોન્ટ થિંક સો એને કઈક કામ કરવાની મજા આવે. સો ઇટ્સ અ પોઝિશનલ ટ્રેડ ઓનલી, પોઝિશનલ કોલ ઓનલી. નિફ્ટી એ ક્યાંક એક ટેમ્પરરી, એમ કહીએ કે ઓન ધ વેરી શોર્ટ સ્પાન ટ્રેડિંગ માટે એક પોઝિટિવ મૂવ આપી દીધો છે. તો તમે એના અંદર હવે સ્ટોપ લોસ જે આપણે ગણતરી રાખીએ તો યુ કેન હેવ અ સ્ટોપ લોસ ટિલ ધેટ ટાઈમ ધ માર્કેટ કેન મૂવ ઓર વિલ મૂવ ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન, રાઈટ? ડાયરેક્શન તો નોર્થવર્ડ છે, આપણે કેટલા ટાઈમથી વાત કરતા હોઈએ છીએ નિફ્ટીમાં. સો નાઉ ધ સપોર્ટ લેવલ જે છે એ મને દેખાય છે અરાઉન્ડ 24,000 to 2,500 to 2,300. હું ફ્યુચરમાં વાત કરું છું આજે. તો 24,250 to 24,300 આ એક સપોર્ટ ઝોન છે, એન્ડ ઓન ધ હાયર સાઈડ 24,600 અરાઉન્ડ નજીક દેટ ઇઝ ધ રેઝિસ્ટન્સ. એનાથી ઉપર જશે તો ધેન અગેન 24,800 to 25,000, લેટ સી વોટ હેપન્સ. ઓકે, એક ટર્ન અરાઉન્ડ આવે એવી શક્યતા દેખાય છે. એ હવે આજે આવે છે, કાલે આવે છે, ગઈકાલના દિવસમાં એમ કહીએ કે માર્કેટને જે થોડુંક અપવર્ડ ડાયરેક્શન એટલે નોર્થવર્ડ ડાયરેક્શન ઉપર જે લઈ ગયા, આઈ થિંક બેસિકલી ઇટ વોઝ મારું. બાકી આઈટી સેક્ટર છે, ઓઇલ એન્ડ ગેસ છે વગેરે, ફાર્મા, દે આર ઓલ સબડ્યુડ બેસિકલી, દે વર પુલિંગ ઇટ ડાઉન. અને આજે પણ ગ્લોબલ ક્યુઝ માંથી કોઈ સંકેત આવતા નથી. ગઈકાલે જે સ્પીચ આવી એ સ્પીચ માંથી બી ક્યાં સી ડબલ સંકેત છે. એક બાજુ સંકેત આવે છે કે હવે આ ઇન્ટરેસ્ટ રેટ જો વધારે હાઈ રાખશો તો તકલીફ છે. બીજી બાજુ રેટ કટના સંકેતો આવી રહ્યા છે. ત્રીજી બાજુ આ ડેટા જે આવી રહ્યો છે દેટ ઇઝ નોટ ધેટ અટ્રેક્ટિવ અટ્રેક્શન. તો ટૂંકમાં મિક્સ છે, એટલે આઈ ડોન્ટ થિંક સો દે મે બી એનીથિંગ ધેટ ગ્રેટ. હવે માર્કેટ વોટ જે ટ્રેડ કરશે, મીન્સ મૂવમેન્ટ આપશે, દેટ વિલ બી આફ્ટર ધ રિઝલ્ટ. હવે તમે યુએસમાં રિઝલ્ટ કહો કે ઇન્ડિયામાં રિઝલ્ટ કહો, તો એકવાર રિઝલ્ટ આવવાના શરૂ થાય તો દેટ ઇઝ વોટ વી હેડ ટોલ્ડ યુ કે માર્કેટ તમે યાદ કરો તો
આઈ થિંક ધ લાસ્ટ વીક સોમવારના એપિસોડમાં મેં વાત કરી હતી કે જ્યારે પીઈ 23.2 પર આવશે ત્યારે જઈને માર્કેટ ક્યાંક એક સ્ટેબલ થશે અને ત્યાંથી થોડુંક રિટ્રેસ થઈ શકે છે. અને કારણ કે રિઝલ્ટ આવી જશે એટલે ઓટોમેટિકલી વિથ ધ હેલ્પ ઓફ ધ રિઝલ્ટ તો જે બેઝ વેલ્યુ છે એ 23.2 નું ઓટોમેટિકલી ઘટીને મીન્સ માર્કેટ એન્ડ ધીસ વુડ અગેન વેરી કમ વેરી ક્લોઝર. સો લુક્સ લાઈક કે પી તો ઓલરેડી જે જૂના ડેટા છે મીન્સ રિઝલ્ટ છે એના પ્રમાણમાં 2.23.20 સુધી તો ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છીએ. Let's see what happens, but nothing that extraordinary ke na aam karan tem karo. Stock specific movement che indices ma to I don't think so. Simultaneously hu bank nifty ma hu, so even bank nifty also is not giving me any signal ke chalo be bank nifty ma mane kya kek signal saras majano aavi jaye. To bank nifty ma bhi mane signal nahi milto ke એક કોન્ક્રીટ સિગ્નલ જે છે ને એ પછી સ્કાલ્પ ટ્રેડર્સ માટે ઓકે ભાઈ ચલો આ હમણાં લીધું હમણાં વેચ્યું એ તમને ઇન્ટરડેમાં જે તમને મૂવમેન્ટ મળે કલાક પછી, પણ જેને થોડુંક વધારે ડ્યુરેશન માટે કામ કરવું છે તો મીન્સ ઇટ ઇઝ ઓલરેડી ઓન ધ લોંગ સાઈડ સો હોલ્ડ ઇટ. અને આપના માટે સપોર્ટ જે છે 52,000 થી નીચેનો રહેશે, દેટ ઇઝ અ સપોર્ટ. રેઝિસ્ટન્સીસ 53,400 કે હવે રિઝલ્ટ શરૂ થશે વગેરે બધું તૈયારી છે તો વી મે સી સમ ગુડ મૂવ ઓન ઈધર સાઈડ, ડિપેન્ડ અપોન ધ રિઝલ્ટ ઓર ડિપેન્ડ અપોન ધ અનાઉન્સમેન્ટ ન્યૂઝ જે પ્રમાણે આવે છે. તો બેંક નિફ્ટીમાં ક્વાઇટ પોસિબલ 1,001 પોઈન્ટની મૂવમેન્ટ ગમે ત્યારે બહુ ફાસ્ટ આપણને જોવા મળી શકે. જી, તો જે પ્રકારે આગળ અમુક જોવા મળી શકે છે જે બેંક નિફ્ટીની પણ અત્યારે વાત કરી છે. દર્શક મિત્રો, હવે આપના કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અહીંયા અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ તે છે ભારતી એરટેલ. ભારતી એરટેલ ઓલસો મને સાઇડવેઝ લાગે છે હાલના તબક્કે અવોઇડ. જી, તો ભારતી એરટેલ સાઇડવેઝ હાલના તબક્કે અવોઇડ જે કરી શકાય છે ભારતી એરટેલ. આગળ વાત કરીએ ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંક ઓલસો સેમ સ્ટોરી, અવોઇડ ઓર હોલ્ડ ઇટ વિથ સ્ટોપ લોસ ઓફ 1,420. જી, તો હાલ સાઇડવેઝ અથવા તો હોલ્ડ કરી શકાય છે 1,420 ઇન્ડસઇન્ડ બેંક. આગળ વાત કરીએ આઈઓસી. મૂવમેન્ટ આવ્યા બાદ અટકી ગયો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ, તો નોટ ગિવિંગ મી અ ક્લિયર કટ સાઇન. આઈ એમ નોટ કોન્ફિડન્ટ, ના આમાં બી હું કોન્ફિડન્ટ નથી. અવોઇડ. જી, તો આઈઓસી કે જે હાલના તબક્કે અવોઇડ કરવાની વાત છે. આગળ વાત કરીએ એલઆઈસી હાઉસિંગ. એલઆઈસી પ્રોફિટ બુકિંગ, એલઆઈસી માં મને પ્રોફિટ બુકિંગ દેખાય છે. તમે આને યુ કેન સેલ ઇટ ઓફ, ધ રેઝિસ્ટન્સ ઇઝ 800 રૂપીઝ અને ઓન ધ લોઅર સાઈડ 757, 707 અને 657. જી, તો 757, 607 જગત એના લેવલ અને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે છે એલઆઈસી હાઉસિંગ ની વાત કરી. આગળ વાત કરીએ કોલર જોડાયા છે. હેલો સર, કેસ્ટ્રોલ અને લિબર્ટી શૂઝમાં 2-3 વર્ષ માટે રોકાણ કરવું છે, કરી શકાય તો સ્ટોપ લોસ ને ટાર્ગેટ આપશો? કેસ્ટ્રોલ અને બીજો ઇન્સ્ટ્રુમેન્ટ આપે જે કયો કયો? લિબર્ટી શૂઝ. લિબર્ટી શૂઝ અને કેસ્ટ્રોલ
આ બંનેમાં 2 થી 3 વર્ષ માટે રોકાણ કરવું હોય તો કરી શકાય સ્ટોપ લોસ અને ટાર્ગેટ? જોઈ લઈએ. સી લિબર્ટી શોમાં પોઝિટિવ દેખાય છે મને, બટ સ્ટીલ ક્યાંક થોડીક અર્ચન રૂપ મને બી દેખાય છે. તો હું તો પ્રિફર કરીશ કે લેટ ઇટ કમ ડાઉન, કરેક્શન આવે કે આવે ત્યારે તમે ખરીદી કરજો. અને જે બેઝિક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે એ 225 થી 250 ની રેન્જ છે. સી યુ આર ઇન 411, સો થોડુંક હજી થોડુંક વેટ કરો. હા, 444 રૂપિયા ને 25 પૈસા ઉપર કે 20 પૈસા ઉપર તમને મંથલી ક્લોઝ મળે તો ધેન લિબર્ટી શુ વિલ સ્ટાર્ટ મૂવિંગ અપ. એટલે તમને આ મહિનામાં 444 રૂપિયા ને 20 પૈસા ની ઉપર બંધ. બેબી તમને આ મહિનામાં જરૂરી નથી, હું તમને કહું છું કે જુલાઈની આખરી તારીખમાં જ, બટ આ મહિનામાં ગમે ત્યારે તમને 444 રૂપિયા ને 20 પૈસા ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરે તમે બાય કરો, અને 444 રૂપિયા ને 20 રૂપિયા ના નીચે આવે એટલે તમે છોડી દો. આ રીતનું તમારે આ મહિના પૂરતું કરવું પડશે. અને વન્સ તમને મંથલી ક્લોઝર મળી જાય તો નેક્સ્ટ મંથ માટે પણ તમારે એ સિસ્ટમ ચાલુ રાખવી પડશે. તો આપના માટે 444 રૂપિયા ને 20 પૈસાનો જે લેવલ છે એ ખૂબ જ અગત્યનો લેવલ છે. મે બી મલ્ટીપલ ટાઈમ્સ તમને એન્ટ્રી એક્ઝિટ એન્ટ્રી એક્ઝિટ કરતા રહેવું પડે, બટ ધીસ ઇઝ ધ સ્ટોરી ઇન લિબર્ટી શો. સેકન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ, સોરી, કેસ્ટ્રલ. કેસ્ટ્રલ મુવમેન્ટ આપી છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓલરેડી બ્રેકઆઉટ થઈ ચૂકેલો છે. તમે સિપ કરો આના અંદર, કારણ કે ઓલરેડી વધી ગયેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે. જોવું પડશે થોડું ડિટેલમાં. 163 રૂપિસ નો બ્રેકઆઉટ હતો, 163 થી વધીને 250 આવી ગયો છે. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં 500 જવાની શક્યતા છે, મીન્સ આ ભાવથી ડબલ થવાની શક્યતા છે. રાઈટ, હવે એના શોર્ટર ટાઈમ ફ્રેમમાં હું આવીને તમને જોઉં તો વેધર ઇટ ઇઝ ગિવિંગ મી એની સાઇન, તો યસ, હાલના તબક્કે તો બાય ના થાય. હાલના તબક્કે બાય ના થાય કે કોન્સોલિડેશન ફેઝમાં આવી ગયો છે છેલ્લા 4 દિવસથી. આના અંદર એક મુવમેન્ટ સારી આવી ગઈ હતી. 1 તારીખથી મુવમેન્ટ આવી, 1 તારીખથી 3 તારીખ સુધી એક સરસ મજાની મુવમેન્ટ આવી છે. અને એના પછી 4 ટ્રેડિંગ સેશનમાં એક પર્ટિક્યુલર રેન્જમાં ટ્રેડ કરે છે. નો અગેન, વેન ઇટ કમ્સ આઉટ ઓફ ધ રેન્જ ઇટ વિલ સ્ટાર્ટ મૂવિંગ અપ. બટ હા, લોંગ ટર્મ માટે પોઝિટિવ છે. નજીકમાં નજીકનો આનંદ મને સપોર્ટ એ 218 ની આસપાસ દેખાય છે. રાઈટ, સો 218 ની આસપાસ એક વખત આવી જાય, સ્ટાર્ટ ક્રિએટિંગ સેપ. હું એમ નથી કહેતો જસ્ટ ગો એન્ડ બાય. આ લોંગ ટર્મ માટે તમારે લેવું છે તો લોંગ ટર્મ ના કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો જેમ ઘટાડો આવે એમ એને એક્યુમ્યુલેટ કરો. સૌથી ફર્સ્ટ એન્ટ્રી વુડ બી અરાઉન્ડ 200 to 250 રેન્જ. 220 થી 230 એ રેન્જમાં આવે ત્યારે તમે એક્યુમ્યુલેટ કરો, મીન્સ દેટ વુડ બી ધ વેરી ફર્સ્ટ ટાઈમ. એના પછી ગ્રેજ્યુઅલી પછી 200 ની આસપાસ આવી જાય ત્યારે કરજો. તો ડિપેન્ડ, યુ હેવ ટુ એક્યુમ્યુલેટ ઓન ફોલ. હવે એકદમ ચાલી ગયો છે ત્યારે બાય કરો તો મોસ્ટલી કદાચ ટ્રેપ પણ તમને મળી શકે છે. તો ઓકે, લેટ અસ સી, બટ આઈ ડોન્ટ થિંક સો ધીસ ઇઝ ધ ટ્રેપ, કારણ કે ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ ઓન ધ વીકલી ચાર્ટ કે આને એક બ્રેકઆઉટ આપ્યું છે. તો આઈ વુડ સજેસ્ટ બાય ઓન ડિક્લાઇન, હોય તો તમે હોલ્ડ રાખો, નો ઇશ્યુ. જી, ટાર્ગેટ મને 500-600 લોંગ ટર્મ. જી, તો નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ, આગળ ઇન્સ્ટ્રુમેન્ટ પર જઈએ. તે છે આગળનો ઇન્સ્ટ્રુમેન્ટ ગેલ. ગેલ, સી ગેલ પોઝિટિવ છે, એમાં કોઈ બે મત નથી. અને ગેલ આપણને એક
સરસ મજાનું રિટર્ન પણ આપણને આપી રહ્યું છે. ગેલમાં હવે આગળની મુવમેન્ટ 233 ની ઉપર, 233 234 રન, 234 35 ની ઉપર હવે કન્ટિન્યુઅસ ટ્રેડ કરે, બંધ આપે તો તમને જોવા મળશે. આ એક નડતર છે 234 35. હવે આના ઉપર એક ટ્રેડ મજાનો મળી જાય, એના ઉપર બંધ આપે તો ધેન ગેલ કેન ગીવ યુ અ વેરી ગુડ રિટર્ન પોઝિશનલી. અને એના અંદર જેમ ઘટાડો આવે એને એક્યુમ્યુલેટ કરતા રહો. ઘટાડો ક્યાં સુધી તમારે એક્યુમ્યુલેટ કરતા રહેવું પડશે? તો મે બી 170 અરાઉન્ડ, રાઈટ? તો 234 235 ની ઉપર આ બંધ આપે છે, ચાલે છે, થમ્સ અપ એન્ડ બાય ઓન એવરી ડિક્લાઇન. ટાર્ગેટ 300+. 234 235 ની જો ઉપર કન્ટિન્યુ ટ્રેડ કરે અને સાથે જ ટાર્ગેટ 300+ ગેલની આપણે વાત કરી. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રામાં એક નડતર છે 1555 રૂપિયા ને 60 પૈસા ઓન ધ ક્વાર્ટરલી ક્લોઝિંગ બેસિસ. ચાન્સીસ છે ક્રોસ ઓવર થઈ જશે, 1430 રૂપિયાનો છે. તો અને શોર્ટર ટાઈમ ફ્રેમ પર હું આવી જાઉં, હાલના તબક્કે કોન્સોલિડેશન ચાલે છે, તો 1400 રૂપિયાના સપોર્ટને ધ્યાનમાં રાખીને, મીન્સ બાય ઓન ડિક્લાઇન, મે બી ધ સપોર્ટ વી ફાઇન્ડ ઇઝ એટ 1400 એન્ડ ધ ટાર્ગેટ કેન બી 1550 1560. જી, તો સપોર્ટ 1400 અને સાથે જે પ્રકારે ટાર્ગેટ 1555 1560 જે જણાવ્યું છે ત્યારે ટેક મહિન્દ્રાની વાત કરી. નેક્સ્ટ મારુતિ સુઝુકી. ગઈકાલે ઘણું બધું આપી દીધું છે મારુતિ સુઝુકી, હવે આઈ ડોન્ટ થિંક સો આજ માટે વન શુડ ગો એન્ડ પ્લે વિથ મારુતિ સુઝુકી. મારુતિ સુઝુકી એનું કામ કરી દીધું છે એન્ડ વી હોલ્ડ કરી રાખો, મને આ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ પોઝિટિવ દેખાય છે, લોંગ ટર્મ માટે તમે પકડી રાખો તો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ અ વેરી ગુડ રિટર્ન. અને યસ, ઇટ હેઝ ગિવન અસ અ ગુડ રિટર્ન, રાઈટ? તો હોલ્ડ એટ મારુતિમાં તો સી, આઈ વિલ નેવર બી નેગેટિવ, નેવર ઇન ધ સેન્સ, ટ્રેન્ડ પોઝિટિવ છે એટલે જ્યાં સુધી ટ્રેન્ડ પોઝિટિવ છે ત્યાં સુધી મારુતિમાં હું નેગેટિવ ક્યારે નહીં જવાનું. કારણ એ છે કે ધ વેરી ફર્સ્ટ કાર, ફર્સ્ટ ફોર વ્હીલર એક એવરેજ ઇન્ડિયન, મેજોરિટી એવરેજ ઇન્ડિયન છે. The very first car, average Indian પાસે જે હોય છે ને એ મારુતિ હોય છે. એમાં એમ કહેવાય કે મારુતિ ઇઝ ધ નેશનલ કાર, એની એના સર્વિસ સેન્ટર તમને બધી જગ્યા મળે, લોકલ પ્રોડક્ટ પ્રોડક્ટ તમને મળી રહે, બેટર પ્રાઇસ, ઇકોનોમિકલ પ્રાઇસો. કોઈ પણ વ્યક્તિને પહેલી કાર લેવી હશે તો ધ વેરી ફર્સ્ટ પ્રેફરન્સ વિલ બી મારુતિ. તો મીન્સ મારુતિ મારુતિ છે એટલે એના અંદર પછી વધારે કશું બોલવું કરવું, અનલેસ એન્ડ કંઈક નેગેટિવ ન્યૂઝ આવે કંઈક આવે તો વાત અલગ છે. આ ન્યૂઝ થોડાક દિવસ પહેલા જ આવી ગયેલા હતા અને ચગ્યું છે આ 2 દિવસથી. એનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 12,000 એન્ડ ઇટ હઝ બાઉન્સ ફ્રોમ દેટ લેવલ ઓનલી. 11,960 નો લો બનાવેલો આ અઠવાડિયામાં, એને 19,966 નો લો, એટલે 12,000 નો સપોર્ટ લેવલ હતું, પણ એના નીચે બંધ નથી આવ્યો અને ત્યાંથી ઇટ હઝ જસ્ટ બાઉન્સ બેક. જી, તો મારુતિ સુઝુકી કે જે બાય કરીને હોલ્ડ રાખી શકાય છે, લોંગ ટર્મ માટે એક સારો ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક સારું રિટર્ન પણ આપી શકે છે, જે મારુતિ સુઝુકીની વાત ખાસ વાત કરી. એક કોલર જોડાયા છે. હેલો. હા શિવમભાઈ. જી શિવમભાઈ, હવે શહેરને પૂછવું છે કે વખાણ મારી પાસે 9 વર્ષથી પડ્યા છે 1100 રૂપિયાના, તો હવે એમાં 6-12 મહિના રોજ બે વર્ષ બેસી રહું? જી, આપનો ઇન્સ્ટ્રુમેન્ટ ફરી એક વખત જણાવશો. વખાડ, ડબલ્યુ સી કે વખાડ. જી,
અગિયારસો રૂપિયાના તેમની પાસે પડ્યા છે, તો આગળ શું કરી શકાય? ફાર્માસ્યુટિકલ કંપની છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો બિલકુલ ચિંતા નથી, હોલ્ડ કરી રાખો અને ભૂલી જાઓ. બે પાંચ વર્ષ માટે રિટર્ન મળશે તમને. તો જે પણ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પર અત્યારે ચર્ચા કરી રવિશભાઈ, તેમાં જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારે ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. ત્યાં મારા મિત્ર છે, મારા સગા સંબંધીઓ છે, મારા ફેમિલી મેમ્બર્સ છે. મારા ફેમિલી મેમ્બર ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે તો મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ નથી. જી, આભાર આપનો અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને પૂરતું માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ. તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.